धोरण 12 विषय गुजराती काव्य 5 रामबाण। मित्रों अहीं तमे जोई शको छो चित्रनी अंदर जे डाबी तरफ मंदिर दर्शावामां आव्युं छे ए धनाभगतनी समाधिनुं मंदिर छे। वच्चे धनाभगतनी मूर्ति छे अने जमणी तरफ पण धनाभगतनी मूर्ति छे। मित्रों विडियो छेल्ले सुधी जोजो, जो विडियो गमे तो लाइक अने शेर करवानो न भूलशो। नमस्कार, जय गुरुदेव। धोरण 12 नी अंदर आजे आपणे पांचमू प्रकरण शुरू करीशुं, जेनुं नाम छे रामबाण। रामबाण काव्यनो साहित्य प्रकार भजन छे, जेना कवि छे धनाभगत। धनाभगतनो समय 18મું શતક માનવામાં આવે છે। ભક્તિ કરતા કરતા ભજન રચનારા શ્રી ધનાભગત ધોળા ગામ તાલુકો ઉમરાળાના વતની હતા। તેમનું આખું નામ ધના કેશવ કાકડિયા હતું। તેઓ લેવુઆ પટેલ સમાજના હતા। તમે જુઓ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જેનામાં પણ ધના ભગત હરિભગત કાકડિયા હોય એની જગ્યાએ ધના કેશવ કાકડિયા કરી નાખવાનું છે। તેઓ લેવુઆ પટેલ સમાજના હતા। આજે ધોળા ગામ જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે। તેમનો જન્મ ઈસવીસન 1939માં થયો હતો અને તેમણે ઈસવીસન 1845માં સમાધિ લીધી હતી। અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ લીન તલ્લીન। રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે। એ જે જાણે છે તે જ માણે છે। સિંહનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને। આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે। હા, અહીં ધ્રુવ પ્રહલાદ શુકદેવ મીરા નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે। પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે। અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે, જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે છે, એના માટે જ જીવે, એના માટે જ મરે। આ સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે? રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ? મયુરધ્વજ રાજાના મસ્તક પર કરવત સી રીતે ફેર? મતલબ આ રામબાણ જે છે એ રામબાણનો અર્થ આપણે અહીંયા જોઈએ તો પ્રભુ ભક્તિનું બાણ, પ્રભુની ભક્તિ, એ જ અર્થમાં રામબાણ કહી શકીશું। હવે આપણે કાવ્યનું રસાસ્વાદન કરીશું, તો સાંભળીએ આ ભજન। રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે। હે ઓલા મૂર્ખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે। ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા, તે તો ઠરીને બેઠા રે ઠેકાણે। ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે। મૂરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા એ ટાણે, મૂરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા એ ટાણે। કાશીએ જઈને કરવત મેલાવ્યા, કાશીએ જઈને કરવત મેલાવ્યા,
पत्नी पुत्र बेव ताणे राम बाण वाग्या होय ते जाने प्रभु ना बाण वाग्या होय ते जाने मीरा बाई ऊपर क्रोध करीने राणो जी खड़ग जताणे मीराबाई ऊपर क्रोध करीने राणो जी खड़ग लई ताणे जेर ना प्याला गिरधर लाले अरुग्या जेर ना प्याला गिरधर लाले अरुग्या ये तो अमृत ने ठेकाणे राम बाण वाग्या होय ते जाने प्रभु ना बाण वाग्या होय ते जाने नरसिंह मेहतानी हुंडी स्वीकारी खेप भरी खरटाणे आगळ संत अनेको धार्या आगळ संत अनेको धार्या एवू धनो भगत उर्याणे राम बाण वाग्या होय ते जाने प्रभु ना बाण वाग्या होय ते जाने। तो हवे आपणे काव्यनु रसास्वादन करीशु आस्वाद करीशु। कवि धनाभगत वात करी रह्या छे के राम बाण वाग्या होय ते जाने, मतलब जेने भक्तिनु घेलू लाग्यू छे, रामनी प्रभुनी भक्तिनु जेने घेलू लाग्यू छे एने आ भक्तिनु महत्व शुं छे, एनो महिमा शुं छे, एने ज ख्याल आवे छे। राम बाण वाग्या होय ते जाने, प्रभुना बाण वाग्या होय ते जाने, मतलब भगवानी भक्तिनु बाण जेने वागे छे एने ज खबर पड़े छे के आ भक्तिनो महिमा शुं छे। ओल्या मूर्ख मनमां शुं आणे, मतलब मूर्ख लोकोने आ भक्तिनो महत्व जे छे एनो महिमा जे छे खबर नथी होती। मित्रों, अहींया एक वाक्यना अथवा तो एमसीक्यूना प्रश्ननी अंदर तमने पूछी शके छे के राम बाण एटले शुं, तो रामबाण एटले प्रभुनी भक्तिनो बाण। अने बीजो प्रश्न तमने ए पूछी शके छे के रामबाण विषे कोण जाणतुं नथी अथवा तो प्रभु भक्तिनो महिमा कोण नथी जाणता, तो मूर्ख लोकोने आ भक्तिनो महत्व जे छे एनो महिमा जे छे खबर होतो नथी। रामबाण वाग्या होय ते जाणे, जेने रामनी भक्तिनो घેલું લાગ્યું છે એને જ આનું મહત્વ જે છે સમજાઈ શકે છે। કોને કોને આ ભક્તિનું ઘેલું લાગ્યું છે, કોને કોને આ ભક્તિથી પોતાના જીવન જે છે પરિવર્તિત કર્યા છે, તો એનું ઉદાહરણ જે છે કવિ આપે છે કે ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે। મતલબ આ બાલ ભક્તો જે છે, જે બાલ્યાવસ્થાની અંદર જ જેને ભક્તિનું તાન લાગી ગયું છે, જે ભક્તિની અંદર લીન થઈ ગયા છે, એવા ધ્રુવ અને પ્રહલાદ કે જેને ભક્તિનો મહિમા જે છે સમજાઈ જતા એ પોતાના સ્થાને ઠરીને બેસી ગયા છે, શાંત થઈને બેસી ગયા છે, પ્રભુ ભક્તિની અંદર લીન બનીને તલ્લીન બનીને। તમે જુઓ ધ્રુવના જીવનની અંદર અને પ્રહલાદના જીવનની અંદર અનેક સમસ્યાઓ આવી, છતાં પણ એ ભક્તિથી વિચલિત થયા નથી। તો એવા આ બાલ ભક્તો જે છે જેને ભગવાનની ભક્તિનું મહત્વ સમજાઈ ગયું છે એ ઠરીને બેસી જાય છે। ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે વેદ વ્યાસના પુત્ર સુખદેવ કે જેને ગર્ભની અવસ્થામાં જ પોતાના માના ઉદરની અંદર જ આ ભક્તિનો જે લગ્ની જે છે ભક્તિનો મહિમા જે છે એ સમજાઈ ગયો છે, અને જન્મતાની સાથે જ કવિ વાત કરી રહ્યા છે કે વેદ વચન પ્રમાણે એણે પોતાનું જીવન જે છે ભક્તિની અંદર સમર્પિત કર્યું। તો એ સુખદેવ કે જેણે ભક્તિનો મહિમા એનો મર્મ સમજાઈ ગયો અને વેદની રૂચાઓ વેદના વચનો જે છે એ પ્રમાણે પોતાનું જીવન જે છે સાર્થક કરી ગયા છે।
આગળ કવિ વાત કરે છે કે મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે. ભગવાનને પૂછવામાં આવ્યું કે તમારો શ્રેષ્ઠ ભક્ત કોણ, ત્યારે ભગવાન જે છે કહે છે કે મારો શ્રેષ્ઠ અને પ્રિય ભક્ત હોય તો એ મોરધ્વજ રાજા છે. તો એની કસોટી કરવા માટે ભગવાન જે છે જે સમય આવે છે અને આવે છે ત્યારે એની સામે શરત રાખે છે કે મારો સિંહ જે છે ભૂખ્યો છે અને ભૂખ્યા સિંહને માણસનું જે માંસ છે એ માંસ ખાવા જોઈશું. ત્યારે એ મયુરધ્વજ રાજા જે છે પોતાના જીવનનો ક્ષણ પણ વિચાર કર્યા વિના પોતાના શરીરનો ત્યાગ કરવા માટે સિંહના ભોજન બનવા માટે તૈયાર થાય છે. તો એ ભક્તિ છે, ભગવાન ઉપરનો વિશ્વાસ છે, ભગવાન ઉપરનો ભરોસો છે. તમે જો અહીંયા સવાલ જે છે તમને પૂછી શકે છે બીજી લાઈનની અંદર કે રામબાણ કોને કોને વાગ્યા છે, તો ધ્રુવ પ્રહલાદ અને સુખદેવ જેવાને રામબાણ વાગ્યા છે. કોનું મન હરી લેવા માટે હરી આવે છે, તો મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે ભગવાન જે છે આવે છે. કાશીએ જઈને કરવત મેલાવ્યા પત્ની પુત્ર બેઉ તાણે. તમે જો ટેક્સ્ટ બુકની અંદર અલગ અલગ છે, અહીંયા જે કાશીએ જઈને કરવત મેલાવ્યા, જૂની ટેક્સ્ટ બુકની અંદર પંક્તિ કંઈક એ રીતની છે કે લઈ કરવત મસ્તક પર મેણું પત્ની પુત્ર બેઉ તાણે. મતલબ કરવત લઈને મસ્તક ઉપર મૂકે છે અને એનો દીકરો અને એની પત્ની જે છે એ મયુરધ્વજ રાજાના ગરદન ઉપર મૂકેલું કરવત જે છે ખેંચે છે, જેથી કરીને ધડ અને મસ્તક અલગ કરી ભગવાન જે ઋષિના સ્વરૂપે મયુરધ્વજ રાજાની કસોટી લેવા માટે આવે છે એનું એ ભોજન બની શકે. તો એનો પુત્ર અને પત્ની જે આંખમાં આંસુ લાવ્યા વિના એ મયુરધ્વજ રાજાનું શરીર જે છે ધડથી અલગ કરી શકે, એટલા માટે કરવત લઈને કાપે છે. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડક જ તાણે. સવાલ તમને પૂછે કે મીરાબાઈ ઉપર કોણ ખડક તાણે છે, તો રાણોજી. રાણોજી કોણ? તો મીરાબાઈનો દિયર, મીરાબાઈના પતિ જે છે અવસાન પામે છે ત્યારે મીરાબાઈ જે છે એનું સમગ્ર જીવન જે છે ભક્તિની અંદર સમર્પિત કરે છે અને એ ભક્તિની અંદર લયલીન બની ગયેલા મીરાબાઈ જે છે પોતાના મહેલની અંદર સાધુ સંતોની સાથે જ્યારે ભજન કીર્તન કરે છે ત્યારે એમના દિયર રાણાજીને આ વાત ગમતી નથી, એટલે મીરાબાઈને આ ભક્તિ માર્ગથી પાછા વાળવા માટે ખડક એટલે કે તલવાર જે છે એ એમની ઉપર ઉગામે છે. પણ મીરાબાઈ જે છે તલવારથી ડરતા નથી અને છેલ્લે રાણાજી જે છે મીરાબાઈને એમનું જીવન ટૂંકાવી દેવા માટે ઝેરનો પ્યાલો જે છે મોકલાવે છે અને મીરાબાઈ જે છે ભગવાનની ઈચ્છા સમજી અને પી જાય છે. તો ભગવાન ગિરધરલાલ શ્રી કૃષ્ણ જે છે ઝેરના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા, એ તો અમૃતને ઠેકાણે. મતલબ મીરાબાઈને તો અમૃત જેવો જ ઓડકાર આવે છે, પોતાના ભક્તના ઝેર જે છે ભગવાન પી જાય છે. તો આ પ્રકારની કસોટી જે છે ભગવાન અને ભક્તની થયા કરી છે. અને છેલ્લે ધના ભગત કહી રહ્યા છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરટાણે. નરસિંહ મહેતા કે જે પોતાનો પુત્ર અને પોતાની પત્ની જે છે એ અવસાન પામે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે સારું થયું કે હું આ માયાજાળમાંથી મુક્ત થયો, જેથી કરીને હવે તમારું ભજન કરી શકું, તમારી ભક્તિ કરી શકીશ. અને એટલા માટે એમની એક પંક્તિ જે છે ખૂબ પ્રચલિત છે કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ. સારું થયું આ જંજાળમાંથી મુક્ત થયો છું. તો એવા નરસિંહ મહેતા જે છે પોતાના જીવનની અંદર એક દીકરી અને એ દીકરી કુંવરબાઈ અને એના ઘરે મોસાળાનો મામેરાનો પ્રસંગ આવે છે ત્યારે નરસિંહ મહેતા એની સંપૂર્ણ જવાબદારી જે છે ભગવાનના મસ્તક ઉપર નાખે છે, ભગવાનની ઉપર નાખે છે. જ્યારે જૂનાગઢમાંથી સંતોનો સંઘ જે છે દ્વારિકા જતો હોય છે ત્યારે નરસિંહ મહેતાને પૂછે છે સંતો કે દ્વારિકા આવું છે ભગત? ત્યારે નરસિંહ મહેતા કહે છે કે માથે મોસાળાનો પ્રસંગ આવી રહ્યો છે, મારાથી અવાશે નહીં, પણ આ એક હુંડી લખી આપું છું, ત્યાં સાંભળશા શેઠને આપજો. અને નરસિંહ મહેતાની હુંડી જે છે ભગવાન શ્રી કૃષ્ણ સાંભળશા શેઠનું રૂપ ધારણ કરીને આવે અને એની હુંડી સ્વીકારે છે અને હુંડી
ના બદલામાં નાણાં જે છે ચૂકવે છે. એટલે નરસિંહ મહેતાએ પોતાના ભજનની અંદર ગાયું છે, મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે, મારે હુંડી સામળિયાને હાથ રે શામળા ગીરધારી. તો એ શામળા ગીરધારી ભગવાન શ્રી કૃષ્ણ જે છે શામળસાનું છે રૂપ ધારણ કરી નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે છે, કુંવરબાઈનું મામેરું કરે છે. અને આ બધી જ વાત જે છે ધના ભગત ખૂબ વિશ્વાસપૂર્વક કરી કહી રહ્યા છે કે આગળ સંત અનેક ઓધાર્યા, મતલબ આવા તો અનેક સંતોનો ઉદ્ધાર જે છે ભગવાને કર્યો છે. અને એ સંતોના ઉદ્ધાર, એમના કલ્યાણ, એમના જીવનનું જે છે કલ્યાણ કર્યા પછી તના ભગત જે છે કે ભક્તિની અંદર પાછી પાણી ન કરવી જોઈએ. એટલા માટે ભજનની અંદર કહેવાયું છે કે હરિને ભજેતા હજી કોઈની લાજે જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાને સા વધે એમ વાણી. વેદ વચનો એવું કહી રહ્યા છે કે જેણે પોતાની સુરતા જે છે પોતાનું જીવન જે છે સામળિયાની સાથે લગાવી દીધું છે, એના તારમાં તાર મિલાવી દીધો છે, એની લાજ જે છે ભગવાને રાખે છે, એની લાજ ક્યારેય ગઈ નથી. ને એટલા માટે ધના ભગત કહી રહ્યા છે કે આગળ સંત અનેક ઓધાર્યા એવો ધનો ભગત ઉરાણે. એવા ધના ભગત જે છે પોતાના હૃદયથી કહી રહ્યા છે કે આવા તો અનેક સંતોનો ઉદ્ધાર ભગવાને કર્યો છે, અને એ ઉદ્ધાર કરનારા ભગવાન જે છે એ પોતાના દરેક ભક્તોનું કલ્યાણ કરે છે. તો અહીંયા આ રામબાણ ભજન જે છે આપણે પૂરું કરીએ છીએ. આશા કરું છું કે તમને આ કાવ્ય જે છે સમજાઈ ગયું હશે. વિડીયો જો ગમે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. ધન્યવાદ. જય ગુરુદેવ.